નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? હા, ઘરે અભ્યાસ કરવાની મજા આવે છે? મજા આવતી જ હશે. ન આવતી હોય તો પણ લેવાની. ટીવી જોવાની મજા આવે છે ને, રમવાની પણ મજા આવે છે, સાથે સાથે અભ્યાસ પણ કરવાનો છે. જો અભ્યાસ કરશો તો તમને હોશિયાર બની જાઓ, બધું આવડી જશે. બરાબર, આ વિડિયાની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પાઠ 8નો. બરાબર, પાઠ 8નું નામ છે તિરંગા ઝંડા. તિરંગા ઝંડા ક્યાં હે, ક્યાં દેશ કા ઝંડા હે? તિરંગા ઝંડા અમારે ભારત દેશ કા ઝંડા હે. ઝંડા યહ ક્યાં હે? તો કે તિરંગા ઝંડા હે. તિરંગા ઝંડા હમારે દેશ કા પ્રતિક હે. બરાબર, તિરંગા ઝંડે એમાં ઉપરના રંગ, ઉપર કેસા રંગ હોતા હે? તો કે ઉપર કેસરી રંગ હોતા હે, બીચ મેં સફેદ રંગ હોતા હે, નીચે હરા રંગ હોતા હે, સફેદ રંગ કે વચ્ચે એક ચક્ર હે. ચક્ર કો હમ ક્યા કહેતે હે? ચક્ર કો અશોક ચક્ર કહેતે હે. બરાબર, હા, તિરંગે ઝંડે હમારે દેશ કા પ્રતિક હે. ઉસમે તીન રંગ હે, ઉપર કેસરી રંગ વીરતા ઓર બલિદાન કા સંદેશ દેતા હે, બીચ મેં સફેદ રંગ શાંતિ ઓર ઉન્નતિ કા સંદેશ દેતા હે, નીચે હરા રંગ સમૃદ્ધિ ઓર વિકાસ કા સંદેશ દેતા હે. બરાબર, તિરંગા ઝંડે હમારે દેશ કા ઝંડા હે. એ ઝંડે કા હમ સભીએ, હમ સભી લોગો કો ઉસકા સન્માન કરના ચાહીએ. ઝંડા હમારે પ્રાણો સે ભીપી પ્યારા હે. બરાબર, બધા આપણે જોઈએ છીએ, બધા દેશોની અંદર અલગ અલગ ઝંડા હોય છે. આપણા ભારત દેશનો ઝંડો છે એ તિરંગો ઝંડો છે. એસો ઝંડો હે તિરંગા ઝંડા. બરાબર, તો આપણો દેશ આપણે ક્યારે એનો ઉપયોગ કરીએ છીએ, ક્યારે ફરકાવીએ છીએ? તો કે આપણા બે રાષ્ટ્રીય તહેવારો છે. 15મી ઓગસ્ટ 1947માં 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. 15મી ઓગસ્ટના દિવસે એક 26 જાન્યુઆરીને દિવસે આપણે આપણો રાષ્ટ્ર આપણો ઝંડો ફરકાવીએ છીએ. તો કે ક્યાં ક્યાં? તો કે આપણા દિલ્હીની અંદર આપણા વડાપ્રધાન ઝંડો ફરકાવે છે, પછી બધી શાળાઓની અંદર, પછી સરકારી કર્મ કચેરીઓ એમાં ઝંડો આપણે તે બે દિવસે આપણે ઝંડો ફરકાવીએ છીએ અને ઝંડાને આઝાદ સલામ કરીએ છીએ. આપણે ગઈએ છીએ ને, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા, એવી એક સરસ મજાનું હું તમને ગીત ગાઈને સંભળાવું છું. બરાબર, ફર 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 રહા હે, ફર 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 રહા હે, આસમાન મે લહર રહા હે, આસમાન મે લહર રહા હે, યો ભારત કી શાન તિરંગા, યો ભારત કી શાન તિરંગા, આઝાદી કાન તિરંગા, હમ સબકા અભિમાન તિરંગા, તીન રંગો કા સજા નિરાલા, તીન રંગો સે સજા નિરાલા, કેસરિયા સફેદ હરિયાલા, કેસરિયા સફેદ હરિયાલા, ફરક બીચ મે અશોક ચક્ર મતવાલા, બીચ મે અશોક ચક્ર મતવાલા, યો ભારત કી શાન તિરંગા, આઝાદી કે ગાન તિરંગા, હમ સબકા અભિમાન તિરંગા, આવો ઈસકો સન્માન કરીએ, આવો ઈસકો સમાન કીજીએ, હા ભારત માતા કે બચ્ચે, હમ સભી કી જાન તિરંગા, આઝાદી કા ગાન તિરંગા, યો ભારત કી શાન તિરંગા, હમ સબકા અભિમાન તિરંગા. મજા આવી ગીતમાં? હં, એવી રીતે આપણે પણ આપણા ઝંડાનું સન્માન કરવું જોઈએ. એને નીચે ક્યાંય કચરા તો ઉડતો હોય તો આપણે એને ઉઠાવીને લઈ લેવો જોઈએ. આપણે એનું એમ કે આપણે એનો એવો આપણને ગર્વ હોવો જોઈએ, આપણે અભિમાન છે એનું. બરાબર, એટલે આપણે સભી નાગરિકે આપણા ઝંડાનું આપણે સન્માન કરવું જોઈએ. જો હવે પાઠની અંદર પણ આપણે
ચિત્ર આપેલું છે, ભારત માતાનો નકશો આપેલો છે, એની અંદર ઝંડો આપેલો છે, બરાબર. તો હવે આપણે પાઠની અંદર જોઈએ, તમે પણ મારી સાથે પુસ્તક ખોલી અને જોજો, બરાબર. એનું તમને ભાષાંતર કરીને સમજાવું છું. તિરંગા ઝંડા હમારે દેશ કા રાષ્ટ્રીય પ્રતિક હે. તિરંગા એટલે ત્રિરંગો, ઝંડા એટલે ધ્વજ થશે, બરાબર. ગુજરાતીમાં એને ધ્વજ કહેવાય. ધ્વજ અમારે એટલે આપણા, દેશ કા એટલે દેશનું રાષ્ટ્રીય ચિહ્ન, પ્રતિક એટલે ચિહ્ન. તિરંગો ધ્વજ આપણા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે. ઝંડે મેં તીન રંગો તે હે, કેટલે રંગો તે હે, તીન રંગ. તો કે ધ્વજમાં ત્રણ રંગ હોય છે. સબસે ઉપર કેસરી રંગ કા પટા હે, સબસે એટલે બધાથી ઉપર, બધાની ઉપર કેસરી રંગનો પટો છે. કેસરી રંગ હમે વીરતા ઓર બલિદાન કા સંદેશ દેતા હે, કેસરી રંગ આપણને વીરતા અને બલિદાનનો સંદેશ આપે છે. બીચ મેં સફેદ રંગ કા પટા હે, બીચ મેં એટલે વચ્ચે, વચ્ચે સફેદ રંગનો પટો છે. સફેદ રંગ કે પટે કે બીચ મેં નીલે રંગ કા અશોક ચક્ર હે, સફેદ રંગના પટાની વચ્ચે નીલા એટલે વાદળી રંગનો અશોક ચક્ર છે. સફેદ રંગ કા પટા ઓર ચક્ર અમે શાંતિ ઓર ઉન્નતિ કા સંદેશ દેતા હે, સફેદ રંગ કો રંગના પટો અને ચક્ર આપણને શાંતિ ઓર આઝાદીનો સંદેશ આપે છે. સબસે નીચે હરા રંગ કા પટા હે, સબસે એટલે બધાથી, બધાથી નીચે લીલા, હરા એટલે લીલું, લીલા રંગનો પટો છે. હરે રંગ કા પટા હમે વિકાસ ઓર સમૃદ્ધિ પ્રાપ્ત કરને કી પ્રેરણા દેતા હે, હરે રંગ એટલે લીલા રંગનો પટો અમે એટલે આપણને વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. અમે આપણે ઝંડે કા સન્માન કરના ચાહે, આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જોઈએ. તે અમારા તિરંગા ઝંડા હમે પ્રાણો સે ભી પ્યારા હે, આપણો તિરંગો ધ્વજ આપણે પ્રાણથી પણ પ્યારો છે. અમારે ઝંડે કા સન્માન ઓર રક્ષા કરના અમારા કર્તવ્ય હે, આપણા ધ્વજનું ઝંડે કા એટલે સન્માન, ઓર એટલે અને રક્ષા એટલે રક્ષણ કરવું, રક્ષા કરના એટલે રક્ષણ કરવું, આપણું રક્ષણ કરવું આપણું કર્તવ્ય છે, બરાબર. આપણે આપણા ઝંડાનું સન્માન કરવું જોઈએ. એવી રીતે આપણે હવે સ્વાધ્યાય કરીશું. તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો છે, નીચે એની ખાલી જગ્યા લખવાની છે, અને પ્રશ્ન બેની અંદર પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કે જુઓ, ખાલી જગ્યાની અંદર પહેલું, તિરંગા ઝંડા હમારે દેશ કા રાષ્ટ્રીય ક્યા હે, તો કે પ્રતિક, રાષ્ટ્રીય પ્રતિક હે. તિરંગા ઝંડા હમારે દેશ કા રાષ્ટ્રીય ખાલી જગ્યામાં લખવાનું પ્રતિક હે. પછી બીજું, ઝંડે કે ઉપર ખાલી જગ્યા રંગ કા પટ્ટા હે, કૈસા પટ્ટા હે, ઝંડે કે ઉપર કૈસા રંગ કા પટ્ટા હે, તો કે ઝંડેની ઉપર કેસરી રંગ, તો લખવાનું કેસરી રંગ કા પટ્ટા હે. ત્રીજી ખાલી જગ્યા, ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ કા પટ્ટા હે, બીચ મેં કૈસા પટ્ટા, કૈસા રંગ કા પટ્ટા હે, કોને આવડે છે, સફેદ, સરસ, બીચ મેં સફેદ રંગ કા પટ્ટા હે. ચોથી ખાલી જગ્યા, ઝંડે કે નીચે ખાલી જગ્યા રંગ કા પટ્ટા હે, નીચે ઝંડે કે નીચે લીલા રંગનો પટો છે, તો એને હિન્દીમાં શું કહેવાય, હરા, હરા રંગ કા. ઝંડે કે નીચે ખાલી જગ્યામાં લખવાનું હરા રંગ કા પટ્ટા હે. હવે પાંચમું, સફેદ રંગ કે પટે મેં ખાલી જગ્યા હે, સફેદ રંગના પટ્ટાની અંદર વચ્ચે સફેદ રંગ છે, તો એના પટ્ટાની અંદર ચક્ર છે, ચક્રનું નામ શું, અશોક ચક્ર, બરાબર. સફેદ રંગ કે પટ્ટે મેં અશોક ચક્ર, અશોક ચક્ર હે. છઠ્ઠી ખાલી જગ્યા, અમે અપને ઝંડે કા ખાલી જગ્યા કરના ચાહીએ, અમે અપને ઝંડે કા સન્માન કરના
ચાહીએ, બરાબર. હવે સાતમી ખાલી જગ્યા, અમારા તિરંગા ઝંડા અમે ખાલી જગ્યા સે ભી પ્યારા હે, અમારા તિરંગા ઝંડા અમે પ્રાણો સે ભી પ્યારા હે, પ્રાણો ખાલી જગ્યામાં લખવાનું, પ્રાણો સે ભી પ્યારા હે, બરાબર. હવે પ્રશ્ન બે આવ્યા આપણે, તો બીજા પ્રશ્નની અંદર પ્રશ્ન જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, અમારે ઝંડે મેં કિતને રંગ હે, કોને આવડે છે કિતને રંગ હે, તીન રંગ હે. અમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો, અમારે ઝંડે મેં કિતને નહીં લખવાનું, તીન લખવાનું, તીન રંગ હે. પ્રશ્ન પૂરો થાય એટલે પૂર્ણ વિરામ કરવાનું, કિતને રંગ હે, તો કે તીન રંગ હે, હમારે ઝંડે મેં તીન રંગ હે. દૂસરા, કેસરી રંગ હમે ક્યાં સંદેશ દેતા હે, કોને આવડે છે કેસરી રંગ, અમે વીરતા ઓર બલિદાન કા સંદેશ દેતા હે, કેસરી રંગ હમે લખવાનું, કેસરી રંગ હમે વીરતા ઓર બલિદાન કા કા સંદેશ દેતા હે. હવે તીસરા પ્રશ્ન, સફેદ રંગ હમે ક્યાં સંદેશ દેતા હે, સફેદ રંગ હમે ક્યાં સંદેશ દેતા હે, સફેદ રંગ હમે શાંતિ ઓર ઉન્નતિ કા સંદેશ દેતા હે, સફેદ રંગ હમે શાંતિ ઓર ઉન્નતિ કા શાંતિ ઓર ઉન્નતિ કા સંદેશ દેતા હે, બરાબર. હવે ચોથા પ્રશ્ન, હરા રંગ હમે ક્યાં સંદેશ દેતા હે, હરા રંગ હમે વિકાસ ઓર સમૃદ્ધિ પ્રાપ્ત કરને કા સંદેશ દેતા હે, હરા રંગ વેરા રંગ અમે વિકાસ ઓર સમૃદ્ધિ પ્રાપ્ત કરને કા સંદેશ દેતા હે, બરાબર. પ્રશ્ન પૂરો થાય એટલે પ્રશ્ન ચિહ્ન કરવાનું, બરાબર. હવે આપણે તિરંગા ઝંડાનું આપણે ગાયું હતું ને, કેવી આપણે ઝંડો જ્યારે ફરકાવીએ છીએ ત્યારે આપણે રાષ્ટ્રગીત બોલીએ છીએ, રાષ્ટ્રગીત એટલે જનગણમન અધિનાયક બોલીએ છીએ, બરાબર ને. પછી ઝંડાગીત એટલે ઝંડાગીતની અંદર વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા, આવો પ્યારે વીરો આવો, રાષ્ટ્રધ્વજ પર બલી બલી જાઓ, આવો પ્યારે વીરો આવો, રાષ્ટ્રધ્વજ પર બલી બલી જાઓ, એક સાથ સબ મિલ કર ગાઓ, પ્યારા ભારત દેશ હમારા, ઝંડા ઊંચા રહે હમારા, ઝંડા ઊંચા રહે હમારા, બરાબર. આપણે આપણા ઝંડાનું સન્માન કરવું જોઈએ, બરાબર. આપણો ઝંડો છે એ આપણે પ્રાણોથી પણ પ્યારો હોય છે, અને જ્યાં ત્યાં
કચરાવા દેવો જોઈએ નહીં. રાષ્ટ્રધ્વજ છે એ સવારમાં ફરકાવવામાં આવ્યો હોય પછી દિવસ આથમે એટલે એને ઉતારી લેવો જોઈએ, બરાબર? ઉતારી લેતા હોય છે બધાય. એટલે આપણે આ દેશનો રાષ્ટ્રધ્વજ છે એ એમ કે એનું સન્માન કરવું જોઈએ. ચાલો બાય, આવજો.